ખાનગી હોટેલોના ભોજનમાં જીવજંતુ નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકોના આરોગ્યને જોતા સરકારના આરોગ્ય વિભાગ હોટેલો અને રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીના સ્ટોલમાં તપાસ કરતું હોય છે. પણ જો સરકારની જ કેન્ટીનમાં ગુણવત્તા વગરનું ભોજન મળે તો? ગાંધીનગરની સરકારી કેન્ટીન સવાલોના ઘેરામાં આવી ગઈ છે, કારણ કે વિધાનસભામાં નવી બનેલી કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો છે. સેવ ખમણીમાંથી વાળ નીકળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સરકારી કેન્ટીનના પુલાવમાંથી વાળ નીકળ્યો હતો. કેન્ટીનના ભોજનમાં સતત બીજા દિવસે બિન આરોગ્યપ્રદ ભોજન પીરસાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. ખાનગી હોટલોમાં દરોડા પાડતી સરકારની જ કેન્ટીનમાં ખાવા લાયક ભોજન ન મળતા લોકોના આરોગ્ય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે. પાર્થ, સતત બીજા દિવસે કેન્ટીનમાંથી વાળ નીકળ્યો છે, બિન આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવી રહ્યું છે, શું અપડેટ? હાજી જિજ્ઞાસા, ચોક્કસથી. ગુજરાત વિધાનસભાનું ચોમાસા સત્રનો બીજો અને ત્રીજો દિવસ છે. ગઈકાલે બીજો દિવસ હતો. ગઈકાલે બીજા દિવસમાં કેન્ટીનમાંથી જમવામાંથી વાળ નીકળ્યો હતો, જયારે આજે ત્રીજા દિવસે મોર્નિંગ સેશન રાખવામાં આવ્યું હતું. મોર્નિંગ સેશનમાં નાસ્તો રાખવામાં આવ્યો હતો. નાસ્તાની વાત કરવામાં આવે તો જે સેવ ખમણી હતું તે સેવ ખમણીમાંથી વાળ મળી આવ્યા હતા. વાળ મળવાના કારણે જ અહીંયા હોબાળો થયો હતો અને ગુજરાત વિધાનસભાની જે નવી કેન્ટીન હમણાં ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવી છે. ગણતરીના મહિનાઓ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમાંથી અનહાઇજેનિક વસ્તુ મળી આવી તે પણ એક બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. કારણ કે જે કેન્ટીનમાંથી જે નાસ્તો આવ્યો હતો અને એમાંથી જે વાળ મળ્યો છે તે જ નાસ્તો મંત્રીઓ, તમામ ધારાસભ્યો, અધિકારીઓને આ પહોંચતો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એક મોટો પ્રશ્ન થાય છે. અમદાવાદ શહેરમાં ભૂતકાળની વાત કરવામાં આવે તો અનેક હોટલોમાંથી અને દુકાનોમાંથી વાળ, ગરોળી, વંદા જેવી ચીજવસ્તુઓ મળી હતી, ત્યારે તાત્કાલિક ધોરણે આરોગ્ય તંત્ર દ્વારા, હેલ્થ વિભાગ દ્વારા તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ લગભગ એક કલાકથી વધુનો સમય થઈ ગયો છે. વિધાનસભાની કેન્ટીનમાંથી જે વાળ મળ્યો છે તેમાં હજુ પણ આરોગ્ય વિભાગ પહોંચ્યું નથી અને ફક્ત જે નાસ્તો હતો તે તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યો છે અને હવે ટૂંક સમયમાં જ આરોગ્ય વિભાગ અહીંયા આ ઘટના સ્થળ ઉપર પહોંચશે, તપાસ કરશે અને ત્યારબાદ સત્તાવાર રીતે આગળની કાર્યવાહી હાથ ધરશે. જી બિલકુલ, આભાર જાણકારી આપવા બદલ.